and <laughs> up ઓકે ચલો તો હવે અહીંયા ડ્રો કરીને સમજાવું બરાબર સમજો આ રચના કેવી હશે આખી આ દેખાય છે જે અહીંયા આવી રીતના એ શું હશે તો કે આ જે છે

વાહિની વાહિની થોડા પોહળા ભાગમાં ખુલે તે તુંબિકા તુંબિકાથી કે સાંકળો ભાગ જેમાંથી દૂધ બહાર આવશે નિપલ દ્વારા એ શું છે દુગ્ધ નળી અથવા દુગ્ધ એ શું છે દુગ્ધ નળી અથવા દુગ્ધ બરાબર એટલે તમને એ ખ્યાલ હોવું જોઈએ કે દરેક ગ્રંથિ થી મેં પેશી પંદર વીસ સ્તન ખંડમાં અને ચરબી અને બંને હશે ઓકે આ સ્તન વાહિની કોણ બનાય દુગ્ધ કોણ બનાવે તમને તમને સમજાવ્યું તો આવી રીતે આ આપણે કહીએ છીએ આ જે છે તે આ પ્રકારની આખી રચના હશે એટલે આ સ્તનખંડ અહીંયા કુપિકા અહીંયા નલિકા અહીંયા વાહિની આ તુંબિકા અને આ દુગ્ધવાહી ક્લિયર હવે જન્યુજનન વાત કરીએ તો શુક્રોત્પાદ નલિકામાં થશે ઓકે તો શુક્ર ને પોષણ કોણ આપશે તો કેટોલી ના કોષ ઓકે જયારે વાંચો ત્યારે શરૂઆત થશે કઈ જગ્યા પર તો કે જયારે યૌવન આરંભ પર ઓકે અગિયાર બાર વર્ષની ઉંમરે તો આ શુક્રોત્પાદ નલિકા જે છે એનાથી શરૂ થશે તો એમાં જે આદિશુક્રકોષ હશે ઓકે એ દ્વિતીય હશે છેતાલીસ રંગ સૂત્ર ધરાવે એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્ર બને ઓકે કે જે જેનું પછી અર્ધિકરણ થશે એમાંથી પછી અર્થ અર્ધિકરણથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને જે ત્રેવીસ રંગ સૂત્ર ધરાવે સમજાવો તમને અત્યારે ખાલી ટેક્સ્ટ બુક નું કહું છું પછી હમણાં ડાયગ્રામ માંથી સમજાવો પછી એમાંથી આજે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી પ્રશુક્ર બનશે

આદિ દ્વિકીય હશે છેતાલીસ રંગ સૂત્ર હોય ને એટલે છેતાલીસ જ રહેશે આમાં બી પછી પ્રથમ અર્ધિકરણ થાય એટલે શું બને એમાંથી દ્વિતીય પૂર્વ શું પછી એમાંથી શું બને દ્વિતીય પૂર્વ શુક્રકોષ એ કેવા હશે એકકીય હશે પછી એમાં પાછું અર્ધીકરણ થશે બીજો અર્ધીકરણ બે સ્ટેજ હોય ને એટલે બીજો એટલે આ એક પ્રથમ થઈ ગયું એટલે બે કોષ મળ્યા દ્વિતીય અર્ધીકરણ થાય એટલે શું મળે પછી બીજે ચાર એક માંથી બે બે માંથી ચાર ને એટલે આ ત્રેવીસ રંગ સૂત્ર એમાં પછી એમાંથી શુક્ર કોષ બનશે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ દ્વિકીય આ પણ દ્વિકીય ઓકે આ કેવા એક આ બધા પછી શુક્રાણુ બધા એક ક્લિયર તો એમાં તમે આ એના અનુલક્ષીને મેં કીધું એ ખાસ ખ્યાલ રાખજો એ પૂછે છે શુક્રકોષ બની ગયા પછી એ સ્થાપિત છે ઓકે હવે જો આ શુક્રકોષ કાયંત્રણમાં શું થશે આવી રચના બનશે શુક્રાણું જેવી જે રચના બને ને કાયંત્રણમાં બનશે કે આ શુક્રાગ્રહ અને આ બધું બનશે બીજું આખી પ્રક્રિયા કોના દ્વારા નિયંત્રિત થશે જીએનઆર એચ ક્યાંથી આવશે જીએનઆર એચ એવો નારંભમાં પિટ્યુટરીમાંથી ઓકે એટલે સોરી હાઇપોથેલેમસ માંથી પિટ્યુટરીમાં જશે પિટ્યુટરી શું ઉત્પન્ન કરશે એલએચ ને એફએસએચ એટલે શું થાય લેડીઝ કોષો પર કાર્ય કરે ને એન્ડ્રોજન સ્ત્રાવ કરે શુક્ર કોષ જનન થશે એફએસએચ સટોલી કોષ પર કાર્ય કરશે અને શુક્ર કાયંત્રણ મદદ કરતા કારકોનો ના સ્ત્રાવ ને એટલે આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન્સ માટે આ બી ઇમ્પોર્ટન્ટ છે કયા અંતઃસ્ત્રાવ શું કરશે શુક્રકોષની રચનામાં શીર્ષ ગ્રીવા મધ્ય ભાગ અને પૂછડી થી બંને રચના જે છે એ જોવા મળે છે ઓકે તમે જોઈ શકો છો એક કોષ કોષ કેન્દ્ર કેન્દ્ર ધરાવે બરાબર આ છે એકકીય ઓકે આગળ આ શુક્રાગ્ર ટોપી જેવી રચના જે છે આ ઓકે શુક્રાગ્ર થી બનશે ગોલગી બોડી થી ગોલગી કઈ થી બનશે બરાબર મધ્ય ભાગમાં અહીંયા ઘણા બધા કણાપ સૂત્ર હશે ઓકે આ પૂછે છે પૂછડી હલન માટે મદદરૂપ છે ઓકે મધ્ય ભાગનું જે આવરણ હશે બારનું નીટ નો છે બારનું આવરણ છે એને શું કહેવાય નેબેન ક્યાલ રાખજો કણા સૂત્ર કેવી રીતે ગોઠવાયેલા હશે આવી રીતે આમ કણા સૂત્ર આકારમાં ગોઠવાયેલા હશે મધ્ય અહીંયા તારા કેન્દ્ર પણ હશે એને ચલન માટે હશે કશા જેવાર વખતે આટલા શુક્ર કોષો નો ત્યાગ થશે એમાં સાહીઠ ટકા સામાન્ય આકાર ચાલીસ ટકા આપડે બધાનો જન્મ થયો છે એના લીધે થયો ચાલીસ ટકા લીધે બાકી ના થાય અને શુક્ર નું કેવાય પચાસ ટકા એક સરસૂત્ર ધરાવતા હોય ને

તમને હું તમે ખાસ આ પેરેગ્રાફ વાંચજો આમાંથી પૂછે છે ખાસ કરીને હું તમને મારી રીતે પણ સમજાવું છું એ જ ખ્યાલ અને એન્ટ્રમ નો ક્વેશ્ચન એ પૂછે છે એન્ટ્રમ શું છે એ પૂછે છે ઓકે આ વાક્ય તમે ખાસ ધ્યાન આપજો હું તમને આખું આમાંથી પહેલામાં મારી રીતે સમજાવું છું

કોઈ પણ માદા સ્ત્રીના જન્મ પહેલાની વાત કરીએ છીએ આપણે એટલે એ હજી ભ્રૂણ હશે તો આ કેવા હશે બરાબર એટલે આ જન્મ પહેલા છે મતલબ જન્મ નથી થયો ભ્રૂણીય જીવન છે ભ્રૂણ જ છે ઓકે પછી એમાંથી સંભાજન થી પ્રાથમિક પૂર્વ અંકોશ બને આ જન્મ પહેલાની વાત છે એ પણ દ્વિકીય હશે જન્મ પહેલાની વાત છે એટલે હવે આ પ્રાથમિક પૂર્વઅંકોષ જે છે એ કેટલા તમે હશે તે સમજજો કે ઓલમોસ્ટ પ્રાથમિક જન્મ જન્મ પહેલાની વાત છે એટલે જયારે જન્મ થશે ત્યારે આ આમ જોઈએ તો લાખોની સંખ્યામાં જોવા મળશે ઓકે એટલે પ્રાથમિક ફૂટિકાનો જનરલી ભાગ બનશે એવું થશે અને સાહીઠ થી એસી હજાર જેટલા જયારે પુખ્ત અવસ્થા આવશે ત્યાં સુધીમાં સિક્સટી ટુ એટી થાઉઝન્ડ રહેશે

પણ આમાં અર્ધિકરણ એક ના ડિપ્લોટીન અવસ્થા યાદ છે વાક્ય આવે કે ઘણા બધા માદામાં પડ્યા રહેશે એટલે જન્મથી લઈ અને યુવાનારંભ જ્યાં સુધી પ્રથમ વાર માસિક ચક્ર ની શરૂઆત નહીં થાય ત્યાં સુધી આ ની અંદર રહેશે ડિપ્લોટીનમાં સ્ટોપ થઈ જશે આનું કોષ કેન્દ્ર વિભાજન ડિપ્લોટીનમાં સ્ટોપ થઈ જશે પ્રથમ અર્ધિકરણમાં કીધું છે ઓકે જયારે પ્રથમ વાર અંડપાત થશે અંડપાત ક્યારે થાય પ્રથમ વખત યુવાન તો ત્યારે આમાંથી શું બનશે પ્રાથમિક પૂર્વ પૂર્વ હશે આ તો હતું ને તો દ્વિતીય પૂર્વ કેવો થશે જ્યારે ફર્સ્ટ ટાઈમ માસિક સ્ત્રાવ થશે કે ફર્સ્ટ ટાઈમ પીરિયડ આવે કે જ્યારે પ્રથમ વાર જયારે આ જે લૈંગિક પરિપક્વતા આવશે એ ટાઈમની વાત છે એટલે બાલ્ય અવસ્થા સુધી આ પ્રાથમિક પૂર્વઅંકો છે યુવાન આરંભ સુધી

ભાજના અવસ્થા બે માં રોકાયેલું હશે અને એમાં આ અર્ધિકરણ ક્યારે પૂર્ણ થાય ભાજના અવસ્થા બે માં આ રોકાયેલું હશે જો ફલન થશે આ અંડકોષ નું આ એક કી જ હશે જો આનું ફલન થાય તો જ અર્ધીકરણ બે પૂર્ણ થાય બાકી પૂર્ણ નહીં થાય એટલે પછી આમાંથી બીજો ધ્રુવ કઈ બને આમાંથી પણ બીજા બે બને એ બે નો નાશ થશે નાના કોષ છે એટલે એક જ એવું અર્ધિકરણ છે કે જેમાં બે અસમાન કદના કોષ બને જો તમે અહિયાં જોવો ને અહીંયા જોવો એટલે આ યાદ રાખજો કે પ્રાથમિક કોષ ડિપ્લોટીન અવસ્થામાં સ્ટોપ થયેલા હશે પ્રથમ વાર જયારે એવો અનારંભ થશે ત્યારે એમાંથી અંડપાત થશે ત્યારે દ્વિતીય કોષમાં પરિવર્તિત ત્યારે એમ વન પૂરું થાય ત્યારે અર્ધિકરણ એક પૂરું થાય અર્ધિકરણ બે ક્યારે પૂરું થાય જો ફલન થાય તો બાકી પૂરું જ નહીં થાય આપણા બધાનો જન્મ અર્ધિકરણ બે પૂરું થયું તો જ થયું બરાબર બાકી એ શક્ય નથી અને પ્રાથમિક જે છે પૂર્વિય જીવનમાં બની જશે ને પછી આવતા સુધીમાં એમાંથી કેટલા અને પછી એમાંથી બાકીના બધા ક્વેશ્ચન પૂછે છે આપણે લેશવું એટલે ખ્યાલ આવશે બરાબર હવે આમાં કોઈને ડાઉટ હોય તો બોલો આની અંદર આજે વાત કરીએ બહુ ઇમ્પોર્ટન્ટ છે થોડું કન્ફ્યુઝિંગ છે એટલે ખાસ સરખું કરજો હવે જો બીજી વસ્તુ ટેક્સ્ટબુક માંથી તમને સમજાવું તો ઓકે આ જન્મ પૂર્વે જન્મ બાદ પછી આદિ ઓકે વિભાજન થશે જન્મ પછી અને પછી એમાંથી પૂર્વાવસ્થા એકમાં સ્ટોપ થઈ જશે સ્ટોપ થશે માં યાદ રાખજો પ્રાથમિક કોષ કે હવે જો આ જે દરેક છે ને એની આસપાસ પુટિકા બનશે એટલે એની આસપાસ અમુક કોષ જે છે ભરાશે તો જો તમને સમજાવું પુટિકા પુટિકા કોને કહેવાય પુટિકા આવી રીતના એક લેટ છે કે એક કોષ છે એ કોષની આસપાસમાં ઘણા બીજા નાના નાના કોષ આવે ને તો એને પુટિકા કહેવાય એ કોષની આસપાસમાં ઘણા નાના નાના કોષ આવે તો પુટિકા કહેવાય તો આ પ્રાથમિક પૂર્વ અંડ કોષ છે અને આસપાસમાં ગ્રંથીય કોષ આવશે ઓકે તો એને પુટિકા કહેવાય એટલે પુટિકાની વૃદ્ધિ ચાલુ રહેશે પણ વિભાજન કોષ કેન્દ્રનું નહીં થાય તો પુટિકાઓ વિઘટન પામશે એના રક્ષણ માટે હશે તો યુવાના રમમાં કેટલી પુટિકા બચશે ખાલી સાહીઠ થી એટલે પ્રાથમિક પૂર્વ અંકોશ હશે એમાં અને સાઈઠ થી એસી હજાર જ બચેલા હશે પછી એમાં આવરણો બનશે એટલે દ્વિતીય પુટિકા બને થેકા એમાં આવરણો બને પુટિકામાં આવી રીતના અહીંયા અંકોશ હશે ને આવી રીતના આવરણો બનશે હવે જો આમાં એન્ટ્રમ કીધું છે એન્ટ્રમ શું છે તો સમજજો કે દ્વિતીય પુટિકા તૃતીય પુટિકામાં ફેરવાય ત્યારે આ આવી રીતની એક અહીંયા અંકુષ હશે અને અહીંયા બધી જગ્યામાં અલગ અલગ કોષ આવેલા કોષ અને પુટિક દ્વિતીય દ્વિતીયમાંથી તૃતીય બનશે તૃતીયમાં હજી કયો અંતકોષ તો કઈ અવસ્થામાં છે પ્રાથમિકમાં છે ને હજી પ્રાથમિક માં જ છે એનું અર્ધિકરણ થાય ક્યારે પ્રથમ વખત અંડપાત થશે ત્યારે પ્રથમ પછી શું બનાવે દ્વિતીય પૂર્વ અંકુશ અને પ્રથમ ધ્રુવ કહે ઓકે પછી તો અલ્ટિમેટલી સૌથી પરિપક્વ જ્યારે અંડપતન થશે ત્યારે કઈ અવસ્થામાં થશે એ ગ્રાફિયન પુટિકામાં રૂપાંતરિત થશે તૃતીય પુટિકા જે છે એ ગ્રાફિયન પુટિકામાં રૂપાંતરિત થશે ગ્રાફિયન વૈજ્ઞાનિકના શોધકના નામ પરથી છે સોના પહેલી સુડાય બનશે અંડકોષમાંથી અને અંડપાત થાય ત્યારે અંડકોષ ગ્રાફિયન માંથી મુક્ત થશે આ એન્ટ્રમ છે જો આ આ છે છે ને એન્ટ્રમ આજે હું ડાર્ક કરું એન્ટ્રમ છે ગુહા ભરેલી એટલે પુટિકાનો વિકાસ ચાલુ રહેશે ઓકે પણ કોષ કેન્દ્ર વિભાજન નહીં થાય પ્રાથમિક પૂર્વ જ હશે ગ્રાફિયન પુટિકાની અંદર કઈ અવસ્થામાં હશે તો કે દ્વિતીય દ્વિતીય હશે ગ્રાફિયન પુટિકા દ્વિતીય અંડકોષમાં હશે એ પણ ભાજના અવસ્થા બેમાં રોકાયેલું હશે એ પણ ભાજના અવસ્થા બે માં એટલે આ પતે એટલે અંડકોષ એટલે અંડકોષ જ કહીએ જેને અન કહીએ ફલન થશે તો અર્ધિકરણ બે પૂર્ણ થશે ફલન થશે તો અર્ધિકરણ બે પૂર્ણ થશે તો આમાં આટલું છે ઇમ્પોર્ટન્ટ બોલો કઈ આમાં ડાઉટ હોય તો આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે બધા ટોપિક કરાવી તમારે વાંચવા પડશે કઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછજો તો આજ માટે આટલું છે આનું સેકન્ડ હાફ કાલે આપણે ચેપ્ટર પૂરું કરશું ને ક્વેશ્ચન પણ લેશું તો કોઈને કઈ તકલીફ હોય તો બોલો આમાં

સાણે વિડિયો મૂકશો તમે ચેનલ પર YouTube ની તમારી બેટા મારે મૂકવો છે હર્ષ પણ પ્રોબ્લેમ એ થાય છે કે મને છે ને ટાઈમ નથી રહેતો હું એટલો બિઝી છું ને ઓકે હું ટ્રાય કરું હું આજકાલમાં મૂકી દઉં મારે બહુ બધા મારી પાસે એમ સમજ કે મારા રોજ ના 8 9 કલાક લેક્ચર થાય છે એટલે મારો બીજો બી એક ક્રેશ કોર્સ ચાલુ છે ને હિંમતનગર માં ને બીજા બધા ને કોલેજ પણ મને હમણાં છે ને ટાઈમ નથી હું પાછો 4 આ આવી કાકુ બહાર હતો કાલે હું આજે જ આવ્યો ગાંધીનગર એટલે હું ફૂલી કંઈક મૂકીશ આજકાલમાં હવે હું બરાબર એટલે તો મૂકી દઈશ અપલોડ પૂરી આવગે ઓકે મને કાલે આજે રાતે મૂકી દઉં ઓકે બેટા હા ચાલો ચાલો તો કાલે મળીએ આપણે હું લગભગ આપણે સાડા નો પોણસ તો સ્ટાર્ટ કરશું ચાલો